રાજ્યમાં પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો છે મહસાણાના કડીમાં શિક્ષક દંપતી સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ દંપતી અને તેના બનેવી સામે કરોડોની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે સમગ્ર મામલે એલસીબી તપાસ કરશે પોલીસ દ્વારા આ મામલે નવીન કાયદાની જીપીઆઈડી કલમનો ઉમેરો કરાયો પોલીસ દ્વારા આ મામલે ત્રણ ટીમો બનાવવામાં આવી પોલીસે પંદરથી વધુ શકમંદોની પૂછપરછ કરી નિવેદન પણ લીધા અલગ અલગ સ્કીમોમાં ઊંચા નફાની લાલચે ઠગાઈનો આરોપ મુકાયો ફરિયાદ થતા શિક્ષક દંપતી ઘરે લોક મારી ગાયબ થયો પંદર દિવસ અગાઉ દંપતી વિરુદ્ધ ફરિયાદ થઈ હતી હાર્દિક પટેલ નામના ફરિયાદી કનૈયાલાલે વધુ લોકો પાસેથી સો એકસો પચીસ કરોડ લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ મારી સાથે છ કરોડ છ લાખ પંચાણું હજાર આઠસો પચાસ રૂપિયાનું ફ્રોડ થયેલ છે

પરંતુ અમે બે દિવસ પહેલાં પણ ગયા હતા તો પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબે અમને બેસાડી રાખ્યા ત્યાં અમારી સાથે રાત્રે દસ વાગ્યા સુધી બેસાડી રાખ્યા અને એમ કીધું કે તમે ફરિયાદ કરી એના પહેલાં એક એફઆઈઆર થઈ ગઈ છે એ એફઆઈઆર આઠ કરોડ રૂપિયાની હતી એની વધારે એમાઉન્ટ હતી એટલે અમે એની એફઆઈઆર કરી દીધી છે પરંતુ હવે તમારી ઓછી એમાઉન્ટ છે એટલે અમે તમારી એફઆઈઆર નોંધવા માટે તૈયાર નથી તમે અમે એક એફઆઈઆર નોંધી દીધી છે ઓલરેડી એટલે હવે તમારી ફરિયાદ નોંધી શકીએ નહીં એટલે શું એક ફરિયાદીની સામે એક ફરિયાદીની સામે એમ એક જ વાર એફઆઈઆર નોંધાશે શું અમારી એફઆઈ અહીંયા નહીં નોંધાય શું અમારો પરિવાર રખડી પડશે અમે ભિખારી થઈ ગઈશું અમદાવાદમાં ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે શિયાળાની શરૂઆતની સાથે ચોર તોડ કયો સક્રિ થઈ છે વસ્ત્રાપુરના સત્યમ બંગલોઝમાં તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના સામે આવી સવારના પાંચ વાગે કરવા ઘુસ્યા હતા જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છાના પગે આવેલી ચોર ટોડકી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે રોકડ અને અન્ય બેગ ઉઠાવી ફરાર થઈ ગયા હતા દાહોદ અને પંચમહાલના વિસ્તારોમાં બાઇક ચોરી કરતી ગેંગ ઝડપાઈ રણધીકપુર પોલીસે પાંચ મોટર સાથે બે આરોપીઓની ધરપકડ કરી

જેમાં બે બાઇક દેવગઢ બારીયા પોલ્યુશનમાંથી તેમજ એક બાઇક મોધરાથી ચોરેલ હોવાનું કબૂલાત કરતા હોય તેમના વિરુદ્ધમાં બીએનએસએસ કલમ પાંત્રીસ વન ઈ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને બાઇકો બીએનએસએસ કલમ એકસો મુજબ કબજે કરવામાં આવેલ છે અંબાજીના ગબ્બર તળેટીમાં એકાવન શક્તિપીઠ મંદિરોની પ્રતિકૃતિવાળા એકાવન શક્તિપીઠ મંદિરોની સ્થાપના કરવામાં આવી છે એક જ દિવસમાં એક જ જગ્યાએ તમામ શક્તિપીઠના દર્શનનો લાભ લઈ શકાય તે માટે અંબાજીના ગબ્બરમાં એકાવન શક્તિપીઠ મંદિરોની સ્થાપના કરવામાં આવી છે જેના પ્રચાર પ્રસાર માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક અલાયદો અંબિકા રથ બનાવી ગુજરાતના વિવિધ વિભાગોમાં પ્રચાર માટે મોકલવામાં આવે છે જેના આજે ત્રીજા રાઉન્ડની શરૂઆત કરાઈ અંબિકા રથમાં માતાજીની પૂજા આરતી કરીને મંદિરના અધિક કલેક્ટરે માતાજીની ધજા લહેરાવી અંબિકા રથને પ્રસ્થાન કરાવ્યું આ રથ એક મહિના સુધી બનાસકાંઠા પાટણ મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરશે ગામડે ગામડે ફરી સંતો કરશે અને માતાજીને માતાજી માતાજીનો પ્રસાદ ગામડે ગામડે પહોંચાડવામાં આવશે અને એ દ્વારા સૌ ભક્તો માઈ ભક્તો અહીંયા અંબાજી સાથે અંબાજી આવે એકા વર્ષની પરિક્રમા કરે ગબ્બર ખાતે દર્શન કરે એ ઓ શુભ આશયથી આ રથ આજે પ્રસ્થાન કરાવ્યું છે નવસારી પાણી પુરવઠા કૌભાંડ મામલો કાર્યપાલક બંસલના મંજૂર નામદાર કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા સીઆઈડી ક્રાઇમે કાર્યપાલક ઇજનેર પાયલ બંસલની ધરપકડ કરી હતી ચાર દિવસ દરમિયાન પાયલ બંસલની કડક પૂછપરછ કરવામાં આવશે પાયલ બંસલે ક્યાંથી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા અને કઈ રીતે સમગ્ર કૌભાંડ આચર્યું તે બાબતે તપાસ કરાશે દાહોદમાં ગમખાર અકસ્માતમાં ત્રણ ભાઈના મોત તો ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ દેવગઢ બારિયાના તોયણી ગામ પાસે અકસ્માત સર્જાયો વડેલા ગામના ત્રણ પિતરાઈ ભાઈઓના મોત નીપજ્યા બે બાઇક વચ્ચે અકસ્માતની ઘટના જેમાં એકનું સ્થળ પર તો બેના સારવાર દરમિયાન મોત થયા તો ત્રણ વ્યક્તિ ઘાયલ થયા છે જેને વડોદરા ખસેડવામાં આવ્યા છે

વિધવા જેવા હતા કઈક અનેક ભાઈ એ રોડ ઉપર મૃત હાલતમાં પડેલા આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ એટ ગુજરાતી हमारे यहाँ રાજ્યભરમાં તંત્ર દ્વારા દબાણ હટાવું અભિયાન ચાલુ કરાયું છે જે અંતર્ગત આણંદમાં પણ દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે આણંદ નગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરી આણંદના જાહેર રસ્તા પર તવાઈ બોલાવાય આણંદ ટાઉન સાથે રાખી આણંદ નગરપાલિકાએ કાર્યવાહી ધરી તંત્રની કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેગા ઓપરેશન હાથ ધરાયું આણંદ ગુરુદ્વારા સર્કલ થી આણંદ રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર અધિકૃત દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કરાયો પાલિકાની ટીમે રોડ પર ઉભી રહેતી રેકડીઓ સહિતના જપ્ત કરી કરી વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો મહાટક ભૂપેન્દ્ર ઝાલાની માયાજાળને લઈને દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે ભૂપેન્દ્ર ઝાલાની ઠગ ટોળકીમાં હવે મહિલાઓ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ થયો છે બીઝેડ ગ્રુપની એજન્ટ આરતી ચંપકલાલ જયસ્વાલ હોવાનું સામે આવ્યું છે આરતીએ છેલ્લા બે વર્ષથી લોકો પાસે કરોડોનું રૂપિયાનું રોકાણ કરાવ્યું હોવાનો આક્ષેપ છે બીઝેડ તરફથી મર્સિડીઝ જેવી કાર મળતી હોવાનો ગ્રાહકોને આકર્ષવા ખેલ થતો હતો એટલું જ નહીં રોકાણકારોને રૂપિયાથી એક ભવ્ય શોરૂમ પણ બનાવાયો હતો અને તેના ઉદ્ઘાટન વખતનો વિડીયો પણ સામે આવ્યો છે તો અરવલ્લીના બાયડમાં બીઝેડ ગ્રુપની ઓફિસમાં તાળા લાગી ગયા છે સીઆઈડી ક્રાઇમના બરોડા બાદ સાત દિવસથી ઓફિસ બંધ છે છેલ્લા સાત દિવસથી ઓફિસને તાળા મારી એજન્ટો ફરાર થઈ ગયા છે બીઝેડનો કૌભાંડી